નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે સુધી કમ્પ્લીટ કર્યું હતું તો ચાલો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે બેથી ત્રણ દાખલા હોમવર્કની આપેલા હતા બરાબર એ બધાએ કમ્પ્લીટ કરીને ખા હશે હવે આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એમના વિશેનો અભ્યાસ કરવાનો છે તો ચાલો જોઈએ હવે સાદું વ્યાજ છે એ તમારે ધોરણ સાતની અંદર આવી ગયું બરાબર વિદ્યાર્થી મિત્રો પાછો એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે એના ઉપરથી ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે મેળવી શકાય એની માહિતી આપણે મેળવીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો એની અંદર સૌ કે સાદું વ્યાજ કેને કહેવાય તો કે નક્કી કરેલા વ્યાજના દરે મુદલ પર ચોક્કસ મુદતના અંતે મળતી એક સરખી વ્યાજની રકમને સાદું વ્યાજ કહે છે હવે પહેલાં તો સૌ પ્રથમ વ્યાજ કેને કહેવાય તો વ્યાજ એટલે આપણે કાંઈ પણ રકમ છે કોઈ વ્યક્તિને આપી છે તો એ રકમ ઉપરાંત બીજું બીજા જે રૂપિયા આપે છે એ રકમ સિવાયના રૂપિયા એને આપણે શું કહીએ સાદી ભાષામાં વ્યાજ પણ એની અંદર સાદું વ્યાજ એટલે કે સપોઝ કે આપણે ધારીએ કે હજાર રૂપિયા છે આટલા વ્યાજે આપણે કોઈ વ્યક્તિને આપીએ છીએ દર તો આ જે હજાર રૂપિયા છે એ એક વર્ષ માટે આપેલા છે કેટલા વર્ષ માટે આપેલા છે એક વર્ષ માટે બાર ટકાના દરે બાર ટકાના દરે એક વર્ષ માટે આટલા રૂપિયા કોઈ વ્યક્તિને આપ્યા તો એક વર્ષ પૂરું થાશે ત્યારે એ વ્યક્તિ પાછા રિટર્ન કેટલા રૂપિયા આપશે તો કે એક હજારના બાર ટકા એક વર્ષ લેખે એટલે હજારના બાર ટકા તમે કરો વિદ્યાર્થી મિત્રો એટલે એ આપણને મળે છે હજારના બાર ટકા આપણે કરશું એટલે અહીં આ રીતે તમે ગણતરી કરી શકો કે એક ના બાર ટકા તો અહીં જુઓ શૂન્ય શૂન્ય ઉડી ગયા બને તો કેટલા મળે છે એકસો વીસ તો એકસો વીસ રૂપિયા વ્યાજ મળ્યું શું મળ્યું વ્યાજ આ વ્યાજ છે જેને આપણે સાદું વ્યાજ કહીએ આટલા રૂપિયા હવે એ વ્યક્તિ છે એ રૂપિયા સહિત બધું પાછું આપી દઈએ તો એને શું કહેવામાં આવે વ્યાજ મુદલ કહેવામાં આવે શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો વ્યાજ સહિત રકમ મુદ્દલ એટલે રકમ તો એક હજાર પ્લસ એકસો વીસ એટલે કેટલા થશે એક હજાર એકસો વીસ તો એ વ્યાજ મુદલથી કહેવાય તો આ એક વર્ષ માટે આપણે લીધું જો એની જગ્યાએ બે વર્ષ માટે લીધું હોત તો અહીં બે વર્ષની ટકાવારી મળત તો એ આપણે દાખલો ગણશે ત્યારે વ્યવસ્થિત પાછું એનું રિવિઝન કરશે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા વાંચી લઈએ કે નક્કી કરેલા વ્યાજના દરે દર એટલે સમયગાળો એક વર્ષ નક્કી કર્યો તો એક વર્ષ ટકાવારી વ્યાજનો દર એટલે ટકાવારી નક્કી કરી ચોક્કસ મુદત મુદત એટલે સમયગાળો એક વર્ષ વ્યાજનો દર એટલે ટકાવારી અંતે મળતી એક સરખી વ્યાજની રકમને શું કહેવામાં આવે સાદું વ્યાજ કહેવામાં આવે ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે અભ્યાસ કરીએ પ્રથમ વર્ષનું સાદું વ્યાજ પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એક સરખું હોય પહેલાં વર્ષનું તમે સાદું વ્યાજ મેળવો એ જ રકમ માટે તમે એ જ ટકાવારી લેખે એ જ રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો તો બંને કેવું થશે સરખું થશે કેવું થશે સરખું તો આ મુદ્દો છે બહુ અગત્યનો છે ઘણી વખત પૂછાતો હોય વિદ્યાર્થી મિત્રો કે કયા સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ સરખું હોય અથવા સમાન હોય તો આપણને જવાબની અંદર ખબર હોવી જોઈએ કે પ્રથમ સમયે ગાળાનું ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ કેને કહેવાય સાદું વ્યાજ તો આપણે શીખી ગયા કે એક સરખી વ્યાજની રકમને સાદું વ્યાજ કહેવાય વધારાની રકમ મળે જે રૂપિયા સિવાયના હજાર રૂપિયા સિવાયના એકસો વીસ રૂપિયા દર વખતે મળે તો આને સાદું વ્યાજ કહેતા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું તો વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજ આ મળ્યું એનું તમને વ્યાજ મળે તો એને શું કહેવામાં આવે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદી ભાષામાં કંઈક ચકેડું ફૈરું ચક્ર ફઈરું વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ તો આ એની વ્યાખ્યા હતી કે વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈએ કે નક્કી કરેલા સમયગાળાને અંતે અમુક સમયગાળો નક્કી કરેલો છે મુદત નક્કી કરેલી સમયગાળાને બીજા શબ્દમાં કેવું હોય તો શું કહી શકીએ મુદત પણ કહી શકીએ કે એના અંતે મળતું વ્યાજ મુદ્દલમાં ઉમેરાય તો આ વ્યાજ મુદલ પછીના સમયગાળા માટેનું શું બની જાય છે મુદ્દલ બની જાય છે કે કોઈ વ્યાજ આપણને મળે છે એ મુદ્દલમાં ઉમેરાય એટલે વ્યાજ મુદ્દલ મળે એના પછીનો જે સમયગાળો એના માટે વ્યાજ મુદલ શું બની જાય છે મુદ્દલ બની જાય છે હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય આ રીતે વ્યાજ ગણવાની રીતને કઈ રીત કહેવામાં આવે ચક્રવૃદ્ધિ વ્યાજની રીત કહેવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું બધાને કમ્પ્લીટલી હવે એના પછી જે વ્યાજ છે વિદ્યાર્થી મિત્રો એની ગણતરી છ માસે થતી હોય કે એક વર્ષના ગાળે થતી હોય છ માસે પણ થતી હોય અથવા એક વર્ષના સમયગાળે પણ થતી હોય ત્રિમાસિક દરે પણ થતી હોય છે ચાર માસે પણ થતી હોય છે પણ મોટા ભાગે છ માસ અને એક વર્ષ એક વર્ષ એટલે કેટલા મહિનાથી આ બાર માસ તો સમયગાળાને અંતે મુદ્દલમાં ઉમેરાય છે કોઈ વ્યક્તિ બેંકની અંદર રૂપિયા મૂકે છે બરાબર એ ખાતું ખોલાવે છે તો એના ઉપર એને વ્યાજ તો ઉમેરાતું જ હોય તો એ વ્યાજ છે દર છ માસે ઉમેરાઈ જતું હોય છે સામાન્ય રીતે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો કે વ્યાજ ક્યારે મુદ્દલમાં ઉમેરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય ત્યારે શું સમજવાનું એક વર્ષના અંતે ઉમેરવામાં આવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપેલી હશે એની અંદર સ્પષ્ટતા કરવામાં ન આવી હોય કે વ્યાજની ગણતરી એક વર્ષના અંતે કરો એવું કાંઈ કીધું ન હોય બરાબર તો આપણે શું સમજવાનું એક વર્ષ જો એમ કીધું હોત કે વ્યાજની ગણતરી ત્રિમાસિક દરે કરો તો ત્રણ માસે કરવાની પણ કાંઈ જ આપેલું ન હોય તો આપણે કયું ધ્યાનમાં લેવાનું એક વર્ષ ચાલો એના પછી પ્રથમ સમયગાળા સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સાદા વ્યાજ કરતાં કેવું હશે વધારે જ હશે પ્રથમ સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હતું સમાન હતું એવું આપણે બીજું ટૉપિક શીખા કે પ્રથમ વર્ષનું પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય છે હવે પ્રથમ વર્ષ સિવાયનો જે સમયગાળો છે બે વર્ષનું ત્રણ વર્ષનું અઢી વર્ષનું દોઢ વર્ષનું તો એ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં હંમેશા કેવું હોય છે વધારે જ હોય છે તે આ મુદ્દો લખેલો છે કે પ્રથમ સમયગાળા સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે જ હોય ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં ગણતરીની વાત કરી છ માસે કે એક વર્ષે ગણતરી થતી હોય હવે કઈ કઈ જગ્યાએ એક વર્ષે થતી હોય કે છ માસે થતી હોય એનો આપણે અભ્યાસ કરીએ કે રાષ્ટ્રીયકૃત બેંકો છે તો એની અંદર આપણે વાત કરીએ તો એસબીઆઈ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે પંજાબ નેશનલ બેંક છે તો આ બધી જે બેંકો છે એ બધી બેંકો કેવી છે રાષ્ટ્રીયકૃત બેંકો છે તો એનું જે બચત ખાતું છે બચત ખાતું એટલે આપણે એને સેવિંગ એકાઉન્ટ કહીએ શું કહીએ સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતું તો એની અંદર દર છ માસે ગણતરી થતી હોય વ્યાજની ક્યારે થતી હોય દર છ માસે તો રાષ્ટ્રીયકૃત બેંકોમાં બચત ખાતામાં દર છ માસની મુદતને અંતે એટલે છ માસના સમયગાળાને અંતે વ્યાજને વ્યાજ ગણીને મુદ્દલમાં ઉમેરવામાં આવેલા મુદ્દલ એટલે તમે જે રકમ બેંકમાં મૂકેલી હોય એના ઉપર વધારાની રકમ મળે તો એને વ્યાજ કહેવાય તમે જે રકમ મૂકેલી છે બેંકમાં એને મુદ્દલ કહેવાય એ બે ભેગું થઈ જાય એટલે વ્યાજ મુદલ મળી જાય આપણને વ્યાજ સહિતની રકમ તો રાષ્ટ્રીય કૃત બેંકોમાં દર છ માસ ગણતરી થતી હોય વ્યાજની જ્યારે પોસ્ટ ઓફિસમાં વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસ છે એનું બચત ખાતું છે તો એમાં દર વર્ષના દર વર્ષે એટલે એક વર્ષે એક વર્ષ એટલે બાર માસ એટલે કે દર વર્ષે અથવા બાર માસે અથવા દર વર્ષના અંતે વ્યાજની ગણતરી ખાતામાં ઉમેરાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું બધાને સમજાઈ ગયું તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ ટોપિક હવે સાદા વ્યાજનું આપણે વ્યાખ્યા સમજી ગયા વિદ્યાર્થી મિત્રો હવે એનું સૂત્ર જોઈએ કે સાદું વ્યાજ સાદું એટલે સિમ્પલ વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ તો સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ તો એ શોધવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એસઆઈ બરાબર પી આર ટી છેદમાં શું પી એટલે મુદલ છે આર એટલે વ્યાજનો દર જે આપણે ટકાવારી કહીએ તે ટી એટલે મુદત મુદત એટલે સમયગાળો એ છ મહિના હોય એક વર્ષ હોય ત્રિમાસિક હોય ચાર માસિક હોય એ સમયગાળો તો ફરી જોઈએ કે એસઆઈ સાદુ વ્યાજ બરાબર પીઆર ટી છેદમાં શો એસઆઈ એટલે સાદુ વ્યાજ પી એટલે મુદત આર એટલે વ્યાજનો દર ટકાવારી કહીએ ટી એટલે સમયગાળો મુદત વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એના સિવાય જો તમારે સૂત્ર લખવું હોય તો આ ટી ની જગ્યાએ તમે પી આર એન છેદમાં શો તો એન પણ તમે લખી શકો આ ટી ની જગ્યાએ એન એટલે નંબર ઓફ યર્સ સમયગાળો દર્શાવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તો તમે ધોરણ સાતની અંદર શીખી જ ગયા છો સાદા વ્યાજનું પાછું આપણે એ સૂત્ર છે એ રિવિઝન કરવામાં આવે છે દાખલા ગણવામાં આવે છે એટલે પાછું રિવિઝન કરી લીધું તો આ સાદું વ્યાજ હતું જો સાદું વ્યાજ મુદલ મેળવવું હોય કે સાદું વ્યાજ મુદલ તો સાદું વ્યાજ મુદલ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જે આપણને મુદલ છે અને વ્યાજ મેળવ્યું એ બેનો સરવાળો એટલે આઈ પ્લસ પી શું થાય વિદ્યાર્થી મિત્રો આઈ પ્લસ પી આઈ એટલે સાદું વ્યાજ પ્લસ મુદલ વ્યાજ સહિત મુદલ એટલે એને શું કહેવાય વ્યાજ મુદલ એની સંજ્ઞા છે એ કઈ સંજ્ઞા છે એ એટલે કે અમાઉન્ટ કુલ જે રકમ છે તે કુલ રકમ વ્યાજ સહિતની રકમ એને અમાઉન્ટ કઈ સંજ્ઞા છે એ ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાય ગયું બધાને હવે એના પછી આપણે જે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજની ખાસ કરીને બરાબર એનો અભ્યાસ કરવાનો છે તો એનું સૂત્ર જોઈએ કે સૂત્ર છે કે જ્યારે વ્યાજ દર વર્ષે દર વર્ષે એટલે એક એક વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ વ્યાજ મુદલની સંજ્ઞા છે એ વ્યાજની સંજ્ઞા છે આ તો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો કાઉસ પૂરો ને કાઉસ ઉપર એન ઘાત એન એટલે સમયગાળો આર એટલે ટકાવારી વ્યાજનો દર પી એટલે મુદલ એ એટલે વ્યાજ મુદલ તો આ ઉપર આપણે જે સમજ્યા પી એટલે મુદલ આર એટલે વ્યાજનો દર ટી એટલે સમયગાળો એટલે વ્યાજ મુદલ એ જ આની અંદર લાગુ પડે છે પણ આ એન એટલે સમયગાળો અહીંયા તમે ટીનો પણ ઉપયોગ કરી શકો જે મુદત દર્શાવે છે શું દર્શાવે મુદત તો આ તો વ્યાજ મુદલ છે પણ તમને વ્યાજ ગણવાનું કહીએ તો કે ચક્ર વૃદ્ધિ વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એને સી આઈ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સી આઈ સી એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ એટલે કમ્પાઉન્ડ તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એ માઇનસ પી ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું સૂત્ર છે એ માઇનસ પી એ એટલે વ્યાજ મુદલ માઇનસ મુદલ કરો ત્યારે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કહેશે ત્યારે આપણે આ સૂત્ર પહેલાં મૂકવાનું થશે અને પહેલાં એ મેળવવો પડશે એ મળશે એ આમાં તમે મૂકશો તો જ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે એટલા માટે ખાસ ચક્રવૃદ્ધિની વાત આવશે ત્યારે આ ફરજિયાત તમારે મેળવવું પડશે જો તમને વ્યાજ મુદલ કી અથવા વ્યાજ સહિત રકમ કીએ અથવા કુલ રકમ મેળવો એવું કીએ તો અહીંયા સુધી તમે ગણશો તો ચાલશે પરંતુ જ્યારે તમને વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું કહીએ તો પહેલાં આ ગણવાનું એ ગણાઈ જાય પછી આનો ઉપયોગ કરવાનો એમાં આ મળશે એટલે અહીંયા મૂકી દેવાનો પી તો તમને રકમમાં આપેલા એની બાદ બાકી કરવાની એ મળે એ તમને ચક્રવૃદ્ધિ શું મળશે વ્યાજ એટલે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો સાદું વ્યાજ તમે મેળવતા હશો તો સીધું મળી જશે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે વ્યાજ મુદ્દલ મેળવવું પડશે ફરજિયાત પછી જ ચક્રવૃત્તિ વ્યાજ મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ થોડોક અભ્યાસ કરીએ કે જ્યારે વ્યાજની ગણતરી દર છ માસે થતી હોય ક્યારે થતી હોય દર છ માસે ત્યારે સૂત્ર શું આવે છે તો એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં બે દર છ માસે થતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ વ્યાજનો દર છે એ કેવો થઈ જશે અડધો થઈ જશે કેવો થઈ જશે અડધો અને મુદત છે એ બમણી થઈ જશે કેવી થઈ જશે બમણી જ્યારે વ્યા ગણતરી છ માસે કરવાની આવશે ચક્રવૃદ્ધિ વ્યાજની ત્યારે વ્યાજનો દર અડધો થશે અને મુદત કેવી થશે બમણી થશે આ ખાસ યાદ રાખવાનું આ મુદત બમણી થઈ વ્યાજનો દર અડધો થયો ત્યારે આવું થશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણને ગણતરી છ માસે કરવાની કીએ ત્યારે છ માસે ન લખેલું હોય તો એવો શબ્દ વાપરો હોય અર્ધ વાર્ષિક તો આ બંને શબ્દ સરખા જ છે અર્થ કેવો થાય છે શબ્દોનો સરખો થાય છે તો જોઈએ એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં બે છેદમાં સો કાઉસ ઉપર ટુ એન કાર આ મળ્યું વ્યાજ મુદલ પણ આપણને વ્યાજ મેળવવાનું કીએ તો વ્યાજ બરાબર સી આઈ બરાબર એ માઇનસ પી આમાં કાંઈ ફેરફાર છે નહીં એ જે આ સૂત્ર હતું એ જ સૂત્ર લાગુ પડે એ મળે અહીંયા અહીંયા મૂકી દેવાનો પી તમે જાણતા હશો રકમની અંદર આમાં કઈ ચેન્જ છે નહીં પરંતુ આવું આપેલું હોય છ મારી દર્શાવે છે સમયગાળો દર્શાવે છે હવે આપણને વ્યાજની ગણતરી જો વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજમાં ત્રિમાસિકે કીધી હોય કે ગણતરી કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિકે ગણતરી કરવા માટેનું સૂત્રો ત્રિમાસિક ત્રણ માસ છે તો ત્રણ માસ ને કેટલા માસ વડે ગુણી તો કુલ બાર માસ થાય બાર માસ એટલે એક વર્ષ થાય એક વર્ષ તો ત્રણ માસ ને ચાર માસ વડે ગુણીએ ત્યારે જ બાર માસ થવાના છે તો કેટલા વડે ગુણ્યા આપણે અહીંયા ત્રણ ત્રે માસે કેટલું ત્રણ ચોખા બાર જેટલા વડે ગુણ્યા એટલા વડે શું કરવા પડે વ્યાજના દરના એટલા ભાગવા પડે અહીંયા એન એટલે ત્રણ પણ એ વિદ્યાર્થી ત્રણ આપી દીધા તો બાર ક્યારે થતા હતા તો કે ચાર વડે ગુણીએ ત્યારે આની અંદર જુઓ અર્ધવાર્ષિકની અંદર તમે જોઈ શકો છો કે બે આઈપાતા એન એટલે છ હતા તો કેટલા વડે ગુઈણા ત્યારે બાર થયા છ ને બે વડે અર્ધવાર્ષિક એટલે છ માસે કીધું બે વડે ગુઈણા તો બે વડે ભાઈ ગા આ એન ત્રણ ઐપાતા તો ચાર વડે ગુણ્યા ત્યારે જ બાર થવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાર વડે ગુઈણા ચાર વડે ભાઈ ગા એવી રીતે જ્યારે ચાર માસે કીધું હોત તો જો અહીંયા એન એટલે ચાર છે તેને કેટલા વડે ગુણશિત બાર થશે ત્રણ વડે ત્રણ વડે ગુણ્યા ત્રણ વડે ભાઈગા તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વ્યાજની ગણતરી માસે કરવાની કીએ ચક્રવૃત્તિ વ્યાજની ત્યારે આ સૂત્ર આવશે કે એ બરાબર પી કાંશમાં વન પ્લસ હારના છેદમાં ચાર ઉપર ચાર એન ચાર માસે કીધું હોય તો એ બરાબર પી આરના છેદમાં ત્રણ છેદમાં સો કંશું ત્રણ એ કાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આ જે સૂત્ર જોયું એ વાર્ષિક માટેનું હતું આ હતું અર્ધ વાર્ષિક એટલે છ માસ માટેનું પછી આપણે આ જોયું એ ત્રિમાસિક માટેનું અને આ છે એ ચાર માસ માટે ત્યારે ગણતરી કરવાની કીએ ત્યારે આવી રીતે ગણતરી કરવાની થશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલું એક્ઝામ્પલ છે એ આપણે તમે ધોરણ જે સાતની અંદર સાદુ વ્યાજ શીખી ગયા વ્યાજ મુદલ મેળવતા શીખા એને અનુસંધાને આપણે લઈએ જોઈએ રકમ શું આપેલી છે કે રૂપિયા પંદર હજારનું પાંચ ટકા પ્રતિવર્ષ એટલે વાર્ષિક ગણતરી કીધી છે પ્રતિવર્ષ એટલે વાર્ષિક ગણતરી વ્યાજ લેખે કેટલા વર્ષનું બે વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદલ આય અને એ બંને મેળવવાના તો સૌપ્રથમ આપણને રકમમાં જે આપેલું છે તે પી કેટલું આપેલું છે પંદર હજાર રૂપિયા પી પછી આપણને આર એટલે ટકાવારી કેટલી આપી છે પાંચ ટકા હવે તમે ટી લખો અથવા એન લખો એ કેટલું આપ્યું છે બે વર્ષ કેવું વ્યાજ મેળવવાનું છે સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ વાર્ષિક ગણતરી કીધી છે પ્રતિવર્ષ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે સાદું વ્યાજ તો એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ એસ આઈ વડે દર્શાવીએ કઈ સંજ્ઞા વડે એસ આઈ તો સૂત્ર છે પી આર ટી છેદમાં સો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો પી કેટલા છે તો અહીં તમે જોઈ શકો કેટલા છે પંદર હજાર ગુણ્યા આર એટલે ટકાવારી કેટલી છે પાંચ ગુણ્યા ટી એટલે બે વર્ષ છેદમાં સો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું બધાને હવે આપણે સાદુ રૂપ આપવાનું આંશ અને છેદમાં ક્યાંય ઉડતા હોય તો ઉડાડવાના શૂન્ય શૂન્ય ઉડી ગયા તો આ એકસો પચાસ ગુણ્યા પાંચ દુ દસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકસો પચાસ ગુણ્યા દસ એટલે કેટલા થશે આ પંદર અને બે શૂન્ય એટલે પંદરસો રૂપિયા એ આપણને શું મળ્યું સાદું વ્યાજ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે શું મેળવવાનું હતું વ્યાજ મુદલ તો અહીં લખવાનું વ્યાજ મુદલ તો એની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદલની એ તો એના માટે વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે આઈ પ્લસ પી વ્યાજ પ્લસ મુદલ એટલે વ્યાજ મુદલ બરાબર આઈ કેટલું મેળવ્યું પંદરસો પ્લસ પી આપણને રકમમાં આપી દીધું હતું તમે જોઈ શકો છો રકમની અંદર કેટલું આપ્યું છે પંદર હજાર એ લખી નાખવાનું પંદર હજાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સરવાળો કરીએ પંદર હજાર પ્લસ પંદરસો એકમ એકમ શૂન્ય 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 પાંચ 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 એક છ એકના એક તો કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો એ બરાબર સોળ હજાર પાંચસો રૂપિયા કમ્પ્લીટ સમજાઈ ગયું બધાને તો આપણે શું મેળવ્યું રકમની અંદર આપણને કીધું હતું સાદું વ્યાજ અને વ્યાજ મુદલ મેળવો તો પી આર અને એન આપી દીધા હતા એટલે કે ટી આપી દીધા હતા સાદા વ્યાજનું આપણે સૂત્ર લખ્યું એ સૂત્ર આપણે કિંમત સૂત્રમાં દરેક આપણને કિંમત આપી દીધી હતી પી આર અને ટીની તો સૂત્રની સાદું રૂપ આપ્યું તો આપણને સાદું વ્યાજ મેળવું સાદા વ્યાજ ઉપરથી આપણે વ્યાજ મુદલ મેળવ્યું આઈ પ્લસ પી સૂત્ર મૂકીને એટલે કેટલું મળે છે સોળ હજાર પાંચસો રૂપિયા તો કમ્પલીટ સમજાઈ ગયું પછી આપણે તેથી લખવાનું ફરજિયાત કે તેથી સાદું વ્યાજ રૂપિયા પંદરસો અને વ્યાજ મુદલ રૂપિયા સોળ હજાર પાંચસો મળે છે સોળ હજાર પાંચસો મળે છે કમ્પ્લીટ સમજાઈ ગયું આવું તમે ધોરણ સાતની અંદર સમજીને આવ્યા છો પાછું આપણે રિવિઝન કર્યું છે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીનું જે ઉદાહરણ છે એ આપણે રકમ વાંચીએ ઉદાહરણ છે એ રકમ વાંચીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે એ રકમ છે એની અંદર શું મેળવવાનું છે ગયા દાખલા જેવું છે કે કંઈક નવીન છે કે રૂપિયા આઠ હજાર પર પાંચ ટકા પ્રતિવર્ષ વ્યાજ દરે બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો જો કેવું વ્યાજ મેળવવાનું કીધું વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું કીધું તો આપણને પહેલાં જે રકમમાં આપી દીધું છે કે આપણને પી આપ્યો છે મુદલ જે રૂપિયા આપ્યા હોય સૌપ્રથમ પી જ હોય શું હશે પછી આર એટલે ટકાવારી કેટલી આપી છે પાંચ ટકા ટી કેટલો આપ્યો છે બે વર્ષ હવે વ્યાજની ગણતરી કેવી રીત કરવાની કીધી તો કે જુઓ પ્રતિવર્ષ એટલે વાર્ષિક ગણતરી છે કેવી છે વિદ્યાર્થી મિત્રો વાર્ષિક આપણે શું મેળવવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ જોઈ ગયા ટૉપિકની અંદર કે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું હોય તો પહેલાં સૌપ્રથમ આપણે શું મેળવવું પડે વ્યાજ મુદલ એ મેળવવો પડે આ મળે પછી જ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર હતું એ માઇનસ પી આની અંદર તમે એ મૂકો તો જ આ મળે એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે તો પહેલાં શું મેળવવું પડે એ મેળવવું પડે તો એના માટે વિદ્યાર્થી મિત્રો કે વૃદ્ધિ વ્યાજ મુદલ એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આર છેદમાં સો ની એન એન એટલે અહીંયા તમે જોઈ શકો ટી અહીંયા તમે એન લખ્યું હોય તો પણ ચાલે સમજાઈ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એન લખ્યું હોત એન બરાબર બે વર્ષ તો પણ ચાલ તો ચાલો કમ્પ્લીટ હવે આની અંદર પી કેટલા છે આઠ હજાર એ મૂકી દયો એક ના એક આર કેટલા છે તો કે પાંચ તો ચાલો એ પાંચ મૂકી દયો છેદમાં તો સો આપેલા જ છે એન એટલે કેટલા છે બે વર્ષ તો બગડો કરના એક હાથ ઉપર ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો એક પ્લસ પાંચના છેદમાં સો તો અહીંયા ભાગ ચાલે છે અંશ અને છેદમાં તો કેટલાય ચાલશે વીસ પંચા સો તો આવું મળે છે જુઓ વિદ્યાર્થી મિત્રો આઠ હજાર એક પ્લસ એકના છેદમાં વીસ એની બે કાર આવું આપણને મળે ઉપર કાંઈ વધતું નથી નીચે વીસ વધે હવે જ્યારે આવું આપેલું હશે એકના છેદમાં વીસ અને અહીંયા એક પ્લસ એકના છેદમાં એટલે આનો આપણે વિદ્યાર્થી મિત્રો લસા લેવો પડશે શું લેવું પડશે લસા લેવો પડશે તો લસા લેવા માટે વિદ્યાર્થી મિત્રો એક પ્લસ એકના છેદમાં વીસ આવે આનો આપણે લસા લેવો હોય તો આના છેદમાં કાંઈ નું હોય કેટલા હોય એ લસા કેટલો આવશે વીસ આ જે છે તે અને કેટલા વડે ગુણવા તો વીસ આવે તો કે વીસ વડે પ્લસ એક એટલે કેટલા મળશે એકવીસના છેદમાં આટલું મળે છે આની જગ્યાએ હવે એના માટે વિદ્યાર્થી મિત્રો શોર્ટ કહું તમને કે ઝડપથી આપણે આ એમને જ્યારે અહીંયા હંમેશા એક પ્લસ એકના છેદમાં વીસ હશે અહીંયા એકડો જ હશે હંમેશા કેમ કે સૂત્ર જેવું છે આપણી પાસે એક પ્લસ કરી તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ છેદમાં જે હોય એ લખી નાખવાનું એ આ અને એના ઉપર શું આપેલો છે એકડો એ બેનો શું કરી નાખવાનો સરવાળો એટલે કેટલા થાય એક વિશે અહીંયા તમે જોઈ શકો છો મળી જાય છે તો જ્યાં પણ આ રીત ક્યારે વાપરવાની વિદ્યાર્થી મિત્રો શોર્ટ રીત જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવતા હોય ત્યારે જ આનો ઉપયોગ કરવાનો કેમ કે આની અંદર લસા લેવામાં ફરજિયાત અહીંયા એકડો છે એટલા માટે જો અહીંયા બગડો હોત તો આપણે એવું કરી શકત નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું બધાને એક પ્લસ એકના છેદમાં વીસ તો વીસ એમનમ આ બંનેનો સરવાળો એકવીસ હવે અહીંયા તો કેટલી ઘાત છે બે ઘાત છે તો કેટલી વખત લખવા પડશે વિદ્યાર્થી મિત્રો તો આઠ હજાર એમનમ ગુણ્યા એકવીસની ઘાત આપવી પડે વીસને આપવી આવું આપણે શીખી ગયા કે એના છેદમાં બી એની બે ઘાત હોય તો એની બે ઘાત છેદમાં બીની બે ઘાત તો બંનેને ઘાત આપવી પડે એવી જ રીતે આમાં ઉપયોગ કરવાનો છે તો આ એકવીસ ગુણ્યા એકવીસ છેદમાં વીસ ગુણ્યા વીસ ચાલો હવે આની અંદર ભાગ ચાલતા હોય તો ચલાવવાનો શૂન્ય શૂન્ય જો સીધો અહીંયા ભાગ નહીં ચાલે શું કામ કે ઘાત ઉપર આપેલી છે એટલા માટે તો ચાલો આ શૂન્ય શૂન્ય બંને ઉડી ગયા હવે અહીંયા તમે જોઈ શકો છો બે અને અહીંયા આવશે ચાલીસ પાછો હજી બગડો ને અહીંયા ચાલીસ તો અહીંયા કેટલાય ભાગ આવશે વીસ દુ ચાલીસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વીસ મળે છે ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ તમે એ રફમાં ગુણાકાર કરી શકો છો જો સાતમાની અંદર આપણે વર્ગ આવતા ચેપ્ટર આવતું વર્ગ અને વર્ગનું એની અંદર જો વર્ગ પાકા કર્યા હોય બરાબર તો આપણને આવડી જાય અથવા ન આવડે તો એકવીસ ગુણ્યા એકવી તમ કરો એટલે કેટલા મળશે ચારસો એકવીસ મળશે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો ચારસો ને એકવીસ તો વિદ્યાર્થી મિત્રો એકવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો એકતાલીસ મળશે કેટલા મળશે ચારસો ને એકતાલીસ મળશે હવે આ બંનેનો શું કરવાનું આપણે ગુણાકાર કરવાનો તો એના માટે વિદ્યાર્થી મિત્રો ચારસો એકતાલીસ ગુણ્યા વીસ તો ચારસો એકતાલીસ ગુણ્યા બે કરાય બે એકા બે ચાર દુ આઠ ચાર દુ આઠ ને એકા શૂન્ય તો આટલા રૂપિયા શું મળે આપણને એ મળે છે શું મળે છે વિદ્યાર્થી મિત્રો એ મળે છે પણ આપણે તો વિદ્યાર્થી મિત્રો આ એ જોઈએ છીએ શું જોઈએ છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે વૃદ્ધિ વ્યાજ જોઈ છે શું જોઈએ છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો એના માટે સૂત્ર છે આપણી પાસે ચક્રવૃદ્ધિ વ્યાજનું એ માઇનસ પી એ કેટલા છે એ આપણે મેળવ્યા આઠ હજાર આઠસો વીસ માઇનસના માઇનસ પી એટલે તો પી આપણે રકમની અંદર સૌ પ્રથમ જ અહીંયા તમે જોઈ શકો છો પી આપણે લખેલા છે આઠ હજાર રૂપિયા તો એનો ઉપયોગ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનો છે તો પીની જગ્યાએ મૂકી દીધો આઠ હજાર તો આની બાદ બાકી કરો તો કેટલા મળે છે આઠસો વીસ રૂપિયા શું મળે છે આઠસો વીસ રૂપિયા શું મળે છે વિદ્યાર્થી મિત્રો સીઆઈ સીઆઈ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય ચક્રવૃદ્ધિ વ્યાજ થાય શું થાય વ્યાજ તો ચાલો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ગયું બધાને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે મેળવવું ફરી વખત રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આઠ હજાર રૂપિયા આપ્યા હતા મુદલ અને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો મુદલ આને શું કહેવાય દર વ્યાજનો દર અને આને કહેવાય સમય ગાળો એ આપણે રકમમાં આપી દીધું હતું પછી આપણે ચક્રવૃત્તિ વ્યાજ મેળવવું હતું ચક્રવૃત્તિ વ્યાજ મેળવવા માટે આપણે પહેલાં વ્યાજ મુદલ મેળવવું પડે તો એનું સૂત્ર લખવું આપણે કે એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સોની એન પછી કિંમત મૂકતા ગયા રૂપ આપતા ગયા તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું લેવાનું આવ્યું લસા લેવાનું જો અહીંયા તમે ઉડાડ્યું ન હોય તો પણ તમે સીધો લઈ શકો જો અહીંયા સો હોત તો સો એમ આ બંનેનો સરવાળો કેટલો થાય સો પાંચ અહીંયા તમે ઉડાડો તો વીસ પંચાસો અને એકવીસ પંચા તો અહીંયા એકવીસના છેદમાં વીસ એ જ આપણને અહીંયા મળે છે એ રીતે પણ તમે સાદુ રૂપ આપી શકો પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો આપણને કેટલું મળે છે ચક્રવૃત્તિ વ્યાજ મુદલ આઠ હજાર આઠસો વીસ પણ આપણે તો શું મેળવવાનું હતું વ્યાજ તો સૂત્ર મૂકવીએ માઇનસ પી તો આઠ હજાર આઠસો વીસ માઇનસ આઠ હજાર તો આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો આઠસો વીસ રૂપિયા શું મળ્યું આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું શું મળ્યું ચક્રવૃધ્ધિ વ્યાજ ચાલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું બધાને હવે નેક્સ્ટ જોઈએ આપણે ચાલો એના પછીનું એક્ઝામ્પલ આપણે લીધું છે વિદ્યાર્થી મિત્રો કે રૂપિયા સોળ હજારનું દોઢ વર્ષ એક પૂર્ણાંક એકના છેદમાં બે એક આખોને કરતો એટલે આપણે દોઢ કહીએ અથવા એક પૂર્ણાંક એકના છેદમાં બે વર્ષનું દસ ટકા લેખે કેટલા ટકા લેખે દસ ટકા આ સમયગાળો આપ્યો છે આ વ્યાજનો દર આપ્યો છે આ આપણને આપેલું છે મુદલ પી તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું પરંતુ અહીં જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ એક વિધાન આપેલું છે ખાસ એક વિધાન આપેલું છે એ ખાસ ધ્યાનમાં લેવાનું જો વિદ્યાર્થી મિત્રો એ વિધાન તમે ધ્યાનમાં નહીં લ્યો જો આ વિધાન છે એ તમે ધ્યાનમાં નહીં લ્યો તો દાખલો છે એ ખોટો પડવાની શક્યતા પૂરેપૂરી છે કઈ રીતે ગણવું યાના ઉપર આધાર છે કેવી રીતે ગણતરી કરવાની કીધી છે છ માસે કેવા માસે કીધી છે છ માસે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પી કેટલા આપ્યા છે સોળ હજાર રૂપિયા આર કેટલા છે પા સોરી દસ ટકા કેટલા આપ્યા છે દસ ટકા અને એન અથવા આપણે એને શું કહીએ ટી કહીએ કેટલું આપ્યું છે એક પૂર્ણાંક એકના છેદમાં બે વર્ષ તો વિદ્યાર્થી મિત્રો આ જે વર્ષ આપેલા છે એ મિશ્રમાં છે તો એને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો બે એકા બે બે ને એક ત્રણ તો આ ત્રણ છેદમાં બે વર્ષ ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજ મેળવવું તો ચક્રવૃત્તિ વ્યાજ મેળવવા માટે પહેલાં શું મેળવવું પડશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ તો ચક્રવૃત્તિ વ્યાજ મુદલ એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં બે છેદમાં સો ની ટુ એન કાર જો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અગાઉનું સૂત્ર હતું ના આ સૂત્રમાં થોડોક ફેર આવી ગયો મુદત બમણી થઈ ગઈ અને વ્યાજનો દર અડધો થઈ ગયો શું કામ આપણને અહીંયા શું કીધું હતું છ માસે તો આ એનું સૂત્ર છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ પીઆઈ પાછે સોળ હજાર તો પીની જગ્યાએ આપણે કેટલા લખીએ વિદ્યાર્થી મિત્રો સોળ હજાર કાઉસમાં વન પ્લસ આર કેટલા છે તો અહીં તમે જોઈ શકો છો દસ આપેલા તો આ દસ છેદમાં બે આ સો એમના બે એન કેટલા છે ત્રણના છેદમાં બે તો અહીં લખી નાખો ત્રણના છેદમાં બે હવે અહીં તમે જુઓ બે બે ઉડી ગયા તો કે હા અહીંયા ભાગ ચાલશે પાંચ દુ દસ તો વિદ્યાર્થી મિત્રો આ સોળ હજારના સોળ હજાર એમના એક પ્લસ ઉપર અહીંયા પાંચ વધે છેદમાં સો અહીંયા કેટલા વધ્યા ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો પાંચના છેદમાં શો તો પાંચના છેદમાં સો ભાગ આવે તો કે વીસ પંચા સો તો વિદ્યાર્થી મિત્રો આવું મળે છે પાછું આપણને ઉપર કાંઈ નથી વધતું નીચે વીસ વધે ત્રણ ઘાત તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ સોળ હજારના સોળ હજાર એમના જુઓ વિદ્યાર્થી મિત્રો આનું શું લેવું પડશે લસા લેવો પડશે શું લેવું પડશે લસા તો ફરી વખત જોઈએ પાછો લસા આ ત્રણ ઘાત એમનો વીસ આ વીસ અને એક કેટલા થાય એકવીસ આ લસા મળી ગયું તમે આવી રીતે જોવાનો લસા લઈશો તો એ પણ આપણને કેટલા મળશે એકવીસના છેદમાં વીસ જ મળશે એટલે આવું આપેલું હશે આ ચેપ્ટરની અંદર ચક્રવર્તી વ્યાજ મુદલની અંદર ત્યારે જ આ રીત વાપરવાની છેદ લખી નાખવાનો એ બંનેનો સરવાળો કરવાનો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સોળ હજારના સોળ હજાર એક એકવીસ કેટલી વખત લખવાના ત્રણ વખત વીસ કેટલી વખત લખવાના ત્રણ વખત અગાઉ બે વખત હતું અત્યારે કેટલી વખત આવી ગયા ત્રણ વખત એક બે ત્રણ શૂન્ય ઉડી ગયા એક બે ત્રણ બે અઠા સોળ બે ચોકા આઠ બે દુ ચાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વધે છે એકવી ગુણ્યા એકવી ગુણ્યા એકવીસ હવે એકવીસ ગુણ્યા એકવીસ ચારસો એકતાલીસ આ ગુણ્યા એકવીસ હવે એકવીસ ગુણ્યા બે એટલે કેટલા થાય બેતાલીસ ગુણ્યા ચારસો એકતાલીસ હવે ચારસો એકતાલીસ ગુણ્યા કેટલા કરવાના આપણે બેતાલીસ આપણને ગુણાકાર આવડે નહીં તો આપણે શું કરવાનું મૌખિક ગુણાકાર ન આવડે એટલે આપણે જે રીતે ગુણાકાર કરીએ છીએ એ રીતે ગુણાકાર કરવાનો ચારસો એકતાલીસ ગુણ્યા બેતાલીસ આ જીરો ચારેકા ચાર ચોકે ચોકે સોળ વધી એક ચોકે ચોકે સોળ ને એક સત્તર બે એકા બે ચાર દુ આઠ ચાર દુ આઠ બે આઠ ને ચાર બાર વધી એક આઠ ને છે ચૌદ ને એક પંદર વધી એક સાત ને એક આઠ અને એક એટલે કેટલા આવે છે અઢાર હજાર પાંચસો બાવીસ તો અઢાર હજાર બાવીસ આટલા રૂપિયા એ આપણને શું મળે છે વિદ્યાર્થી મિત્રો એ મળે છે હવે આપણે તો વિદ્યાર્થી મિત્રો આજે અઢાર હજાર પાંચસો બાવીસ રૂપિયા જે મળ્યું એ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ મળ્યું શું મળ્યું વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ હવે આપણે શું મેળવવાનું હતું એ રકમની અંદર જોઈએ તો રકમની અંદર આપણને કીધું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો વ્યાજ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આઈ મેળવવો પડે શું મેળવવો પડે આઈ તો લખવાનું કે ચક્ર વૃદ્ધિ વ્યાજ સી આઈ બરાબર સૂત્ર છે એ માઇનસ પી કયું સૂત્ર છે એ માઇનસ પી એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં મેળવ્યા અઢાર હજાર પાંચસો બાવીસ માઇનસ પી એટલે તો એ રકમમાં આપી દીધા છે પીઆઈ પાછે સોળ હજાર તો એ સોળ હજાર પીની જગ્યાએ આપણે મૂકી દેવાના આ સોળ હવે આની આપણે બાદ બાકી કરીએ એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે અઢાર હજાર પાંચસો બાવીસમાંથી સોળ હજાર બાદ કીધું બે માંથી શૂન્ય જાય એટલે બે બેમાંથી શૂન્ય એટલે બે પાંચમાંથી શૂન્ય એટલે પાંચ આઠમાંથી છ જાય એટલે બે એકમાંથી એક એટલે શૂન્ય તો કેટલા મળે છે બે હજાર પાંચસો ને બાવીસ રૂપિયા એ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલો સમજાઈ ગયું બધા વિદ્યાર્થીઓને કમ્પ્લીટલી તો આવી રીતે આપણે અર્ધવાર્ષિક આપ્યું હોય ત્યારે આ રીતે આપણે ગણતરી કરી અને ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું થાય ચાલો એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ લેક્ચરની અંદર રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર દર ત્રણ માસે ગણતરી કરવાની થતી હોય કે દર ચાર માસે ગણતરી કરવાની હોય એવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ની આપણે ગણતરી કરતા શીખીએ એક્ઝામ્પલ દ્વારા ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે રાખીએ છીએ નમસ્કાર